બાળ દોસ્તો ગયા એપિસોડમાં આપણે ગણિત વિષયમાં એકમ નંબર ત્રણ આપો અને લો તેમાં કીટ્ટું કીડીને મળ્યા હતા તેમાં આપણે જુદા જુદા ઓરડામાં રંગ રંગપૂરણી કરી હતી તમને યાદ હશે કે આપણે તેને કૂદકા અને ડગલા ભરી અને તેને કીડીએ નક્કી કરેલા ઓરડામાં પહોંચવા માટે મદદ કરી હતી હવે આજે આપણે આ કિટ્ટુને તેના મકાનના જુદા જુદા ઓરડામાં ખોરાક મૂકેલો છે તો એ ખોરાક શોધવા માટે મદદ કરવાની છે મદદ કરશો ને તમે તો તેના માટે તમારે તમારું પાઠ્યપુસ્તક ખોલવાનું છે અને તમારી નોટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ આપણે બોર્ડ ઉપર સાડત્રીસમાં દસ ઉમેરવાના છે એવું લખ્યું છે તો તમને કિટ્ટુનો ઘરમાં આપણે જે રંગ પૂરણી કરી તે તમને પગથિયા અને કૂદકા મારવાનું તે યાદ હશે યાદ છે ને તો અહીંયા આપણે સાડત્રીસ માં દસ ઉમેરવાના છે એટલે કે એક કૂદકો ઉપર જવાનો છે આપણે એક કૂદકો ઉપર મારવાનો છે તો યાદ કરો કયા નંબરનો ઓરડો મળશે સાડત્રીસ માં દસ ઉમેરવા એટલે સુડતાલીસ મળે તો મિત્રો આપણે આપણા પાઠ્યપુસ્તકના પાન નંબર બત્રીસ ઉપરનું એક ઉદાહરણ જોયું કે તેમાં સાડત્રીસમાં દસ ઉમેરીએ તો સુડતાળીસ મળે અને આપણને ત્યાં બોરનું ચિત્ર દોરેલું દેખાય છે આ બોર એ કીટુને મળવાના છે તો તેના માટે આપણે આ પુસ્તકની અંદર લખેલા બીજા બે દાખલા આપણે ગણવા પડે એ બે દાખલા પૂર્ણ કરશે તો કીટુને બોર ખાવા મળે બોર્ડ ઉપર આપણે સાડત્રીસ વત્તા નવ લખ્યા છે એટલે સાડત્રીસ માં નવ ઉમેરવાના છે તો આપણે કિટ્ટુનો ઘર યાદ કરી લઈએ તો એક કીટ્ટુના ઘરમાં સાડત્રીસ થી એક કૂદકો ઉપર મારવાનો છે ઉમેરવાના છે એટલે એક કૂદકો ઉપર મારીશું એટલે તેમાં દસ ઉમેરાશે હવે દસ ઉમેરતા આપણને સુડતાલીસ જવાબ મળશે પરંતુ અહીંયા તો આપણે નવ ઉમેરવાના છે એટલે કે સુડતાલીસ માંથી આપણે ડાબી બાજુ એક પગલું ખસવું પડે અને એક ડગલું આપણે પાછળ ખસીશું તો આપણને છેતાલીસ જવાબ મળશે તો આપણે લખીશું છેતાલીસ બીજું એક ઉદાહરણ જોઈએ તો પાસઠ ઓછા ત્રીસ આપણે બોર્ડ પર લખીશું તમે તમારી નોટબુકમાં લખશો પાસઠ ઓછા ત્રીસ હવે અહીંયા જુઓ અહીં શું કરવાનું છે તો પાસઠ માંથી ત્રીસ બાદ કરવાના છે એટલે દસ દસ ના ત્રણ કૂદકા એટલે ત્રણ કૂદકા એટલે નીચે ખસવાનું છે પેલા ઉમેરવાના હોય ત્યારે આપણે ઉપર જઈએ છીએ જ્યારે અહીંયા બાદ કરવાના છે તો આપણે ત્રણ કૂદકા છે નીચે ઉતરીશું તો પાસઠ માંથી એક કૂદકો આપણે જો નીચે મારીએ તો આપણને કઈ જવાબ મળશે પંચાવન મળે જો બીજો કૂદકો નીચે જશે તો પિસ્તાલીસ મળે અને ત્રીજો કૂદકા એ પાંત્રીસ મળશે તો આપણે અહીંયા લખીશું પાંત્રીસ અને આ બંને દાખલા તેને સાચી રીતે ગણ્યા છે તો કીટ્ટુને હવે બોર મળશે હવે આપણે તેને બીજા એક ઓરડામાં લાડુ મૂકેલા છે તો એ લાડુ કયા ઓરડામાં છે તે આપણે શોધીશું અહીં છેતાલીસમાં એકવીસ ઉમેરવાના છે હવે છેતાલીસમાં એકવીસ ઉમેરવાના ઉમેરવાના આવશે એટલે આપણે કૂદકા મારીશું અને કૂદકા છે એક કૂદકો હશે તો એ દસનો કૂદકો હશે તો અહીંયા આપણે છેતાલીસ પર છે છેતાલીસ પરથી એક કૂદકો ઉપર જઈશું તો છપ્પન સંખ્યા મળશે ફરી બીજો એક કૂદકો આગળ જઈશું તો આપણને છાસઠ જવાબ મળશે અને તેમાં આપણે એક ડગલું જમણી બાજુ ખસવાનું છે અને એક ડગલું જમણી બાજુ ખસીશું તો કયા નંબરનો ઓરડો છે બોલો જોઈએ તો સડસઠ નંબરનો ઓરડો આપણને મળશે એટલે આ સડસઠ નંબરનો ઓરડો મળ્યો એટલે તેમાં તેને લાડુ મળ્યા તો આવા જ દાખલા તમે આજે પૂર્ણ કરશો બધા દાખલા જો સાચા ગણશો તો તમે તમારા બાને અથવા તમારા મમ્મીને લાડુ ખાવા માટે કહી શકશો આ જ રીતે આપણે આગળ વધીશું અને બીજા કયા કયા ખોરાક મળે છે તે આપણે શોધી અને કિટ્ટુને ખોરાક શોધવામાં આપણે મદદ કરીશું તમારે પાઠ્યપુસ્તકમાં જુઓ તમે સંખ્યા છે કે સત્યાસીમાંથી ત્રીસ બાદ કરો એટલે કે આપણે અહીંયા બાદ કરવાના છે તો કીટ્ટુનું ઘર એ ખાસ યાદ કરજો તમે તો કિટ્ટુના ઘરમાં અહીંયા ત્રીસ બાદ કરવાના છે એટલે ત્રણ કૂદકા છે તે આપણે નીચે ઉતરવાનું છે એટલે સત્યાસીમાંથી આપણે એક કૂદકો મારીશું તો આપણે સિત્યોતેર પર આવીશું જો બીજો કૂદકો મારીએ તો આપણે સડસઠ પર આવીએ અને ત્રીજો કૂદકો મારીએ તો આપણે સત્તાવન એટલે સત્તાવન નંબરનો ઓરડો તેને મળશે અને તેમાં તેને સમોસું ખાવા મળશે તો આ જ રીતે આપણે કીટ્ટુને જુદા જુદા ઓરડામાં જુદા જુદો ખોરાક મૂકેલો છે તો તે શોધવા માટે તમે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ અને તે નોટબુકમાં લખો આ કીટુના ઘરવાળો જે ચાર્ટ છે તેનો ઉપયોગ કરો અને જુદા જુદા ખોરાક તેને કયા મળે છે તે તમારે આ જવાબ શોધી અને પછી તમારે જાતે જ નક્કી કરવાનું છે તમે ઘણીવાર તમારી આસપાસ ત્રીસ અને બે વીસ અને પાંચ આવી સંખ્યાઓ બોલતા લોકોને સાંભળ્યા હશે બાવન સંખ્યા કહેવાની હોય તો શું કહેશે કે પચાસ અને બે જો સુડતાલીસ કેવા હોય તો શું કહેશે કે પચાસમાં ત્રણ ઓછા તો એ લોકો આ રીતે એમના જે સરવાળા કરવા અને બાદ કરવા ઉમેરવા બાદ કરવા આ બધી બાબતો આવી રીતે કરતા હોય છે તો એ એમના જીવન વ્યવહારમાં આ જે સંખ્યાઓ છે તેને કેવી રીતે ઉપયોગ કરે છે તેનું આપણે એક ઉદાહરણ જોઈએ તો રમીલાબેને શાકભાજીની દુકાનેથી ત્રીસ અને ત્રણ પિયાની ડુંગળી ખરીદી અને વીસ અને પાંચ રૂપિયાના બટાકા ખરીદ્યા તો તેમને કેટલા રૂપિયા દુકાનદારને ચૂકવવા પડે તો ત્રીસ અને વીસ એટલે પચાસ અને ત્રણ અને પાંચ એટલે આઠ એટલે પચાસ ને આઠ આ રીતે એ લોકો સંખ્યાઓનો ઉપયોગ કરતા હોય છે એટલે તેમણે અઠ્ઠાવન રૂપિયા ચૂકવવાના થાય તો આવા તો ઘણા બધા ઉદાહરણ તમે આ તમારે આજુબાજુ ગમે ત્યાં સાંભળ્યા હશે તમે તમારા મમ્મી પપ્પાની સાથે ગયા બજારમાં ગયા હશો ત્યાં પણ તમે આવા લોકોની સંખ્યાઓ આ રીતે બોલતા સાંભળ્યા હશે હવે તમે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર તેત્રીસ ઉપર જુઓ તેમાં એક ફળફળાદી વેચનાર બેન છે તેની પાસે અનિશા અને રાજા એ ફ્રૂટ ખરીદવા માટે આવે છે અનિશાએ સાડત્રીસ રૂપિયાના સપરજન કરી દાયા રાજાએ એકવીસ રૂપિયાના કેળા ખરીદ્યા તો આ ફળ વેચનારી બેને સાડત્રીસ એટલે કે ત્રીસ અને સાત એકવીસ એટલે વીસ અને એક ત્રીસ અને વીસ પચાસ સાત અને એક આઠ તો તમારે અઠાવન રૂપિયા ચૂકવવાના થાય આવું અનિશા અને રાજાને કહ્યું એટલે આ સાંભળી અને રાજા અને અનિશા આશ્ચર્યમાં પડી ગયા ઓહો આટલું સરળ આ તેમણે કેવી રીતે કરી દીધું તો આપણે તે વસ્તુ આ બોર્ડ ઉપર આપણે સમજીએ સાડત્રીસ એટલે ત્રીસ અને સાત હવે એકવીસ એટલે વીસ અને એક તો ત્રીસ અને વીસ પચાસ થાય ને સાત અને એક આઠ થાય એટલે પચાસ ને પચાસ ને આઠ એટલે અઠાવન તો આવી રીતે ફળ વેચનાર બેને તેમણે આ સરવા દાખલો કેવી રીતે ગણી શકાય તે સમજાવ્યું તો અનિશા અને રાજાને આ સરવાળો જે છે એકદમ સહેલો લાગ્યો તો બીજું એક ઉદાહરણ આપણે જોઈએ તો છવ્વીસ માં તેતાલીસ ઉમેરવા હવે છવ્વીસ માં તેતાલીસ ઉમેરવા છે એટલે આપણે આ જે છવ્વીસ છે તેના બે ભાગ પાડીશું છવ્વીસના બે ભાગ પાડીશું એટલે વીસ અને છ એ જ રીતે આપણે ના પણ બે ભાગ પાડીશું તો વીસ અને છ છવ્વીસ અને ચાલીસ અને ત્રણ તેતાળીસ હવે આપણે અહીંયા વીસ અને ચાલીસ આ બેને ભેગા કરી દઈએ તો સાહીઠ મળશે આપણને છ અને ત્રણ આ બંનેને ભેગા કરીશું તો નવ મળશે આપણને હવે એકદમ સહેલું છે કે હવે સાહીઠ અને નવ તો ઓગણ બરાબર તો આ રીતે આપણો જે સરવાળો જે છે તે ઝડપથી અને સરળતાથી આપણે ગણી શકીએ છીએ હવે તમે કીટ્ટુના ઘર એટલે તેમાં કૂદકા મારવા અને ડગલા આગળ ખસવા એ રીતે પણ તમે આ દાખલો ગણી શકો છો તો આપણે શું કરતા કે જે છવ્વીસ છે તે છવ્વીસમાં તેતાલીસ ઉમેરવા એટલે કે છવ્વીસમાં ચાર કૂદકા મારી અને પછી ત્રણ ડગલા આગળ ખસવાનું હતું જો છવ્વીસમાં આપણે ચાર કૂદકા મારીશું તો છવ્વીસની ઉપર આપણે જો એક કૂદકો મારીશું તો આપણને કયો જોવા મળશે છત્રીસ ફરી આપણે આગળ બીજો કૂદકો મારીશું તો આપણને મળશે છેતાલીસ ત્રીજો કૂદકો મારીશું તો આપણને મળશે છપ્પન અને ચોથો કૂદકો મારીશું ત્યારે આપણને સંખ્યા મળશે છાસઠ હવે આ ચાર કૂદકાથી આપણને હવે આપણે બીજા ત્રણ ડગલા આગળ ખસવાનું છે એટલે જમણી તરફ ખસવાનું છે તો છાસઠમાં આપણે ત્રણ ઉમેરીએ છીએ તો છાસઠ પછી આવશે એક ડગલો આગળ ખસીએ એટલે સડસઠ બીજો ડગલો આગળ ખસીશું તો અડસઠ અને ત્રીજો ડગલો આપણે આગળ ખસીશું તો આપણને મળશે ઓગણ તો આ રીતે પણ આપણને આ ઓગણ છે તે જવાબ મળે છે એટલે આપણો સરવાળો છે તે સહેલો બને છે અને સરળતાથી આપણે ઉકેલ મેળવી શકીએ છીએ હવે આપણે પાન નંબર ચોત્રીસ ઉપર જે જુદા જુદા ઉદાહરણો આપેલા છે તેમાંથી આપણે એક ગણતરી કરીએ તેમાં તેત્રીસ ગલગોટાના ફૂલ છે અને છપ્પન ગુલાબના ફૂલ છે તો આ બંને મળી અને કેટલા ફૂલ થાય તે આપણે જુદી જુદી રીતે ગણીએ પહેલા આપણે જે જુદા પાડવાની જે સંખ્યા છે તે રીતે ગણતરી કરીશું તો પહેલા આપણે જોઈ લઈએ કે આ છે તો બે ભાગ પાડીશું અને છપ્પનના પણ બે ભાગ પાડીશું હવે આપણને સરળતા માટે આપણે અહીંયા ત્રીસ અને પચાસ આ બે ભેગા કરીશું ત્રીસમાં પચાસ ઉમેરીશું તો આપણને એસી મળે છે હવે આપણે ત્રણ વધ્યા છે અને છ વધ્યા છે તો એ બંનેને ભેગા કરીશું તો ત્રણ અને છ આ બંને ભેગા કરીએ તો આપણને નવ મળે છે તમે જોઈ શકો છો કે એસી અને નવ આ બંને ભેગા કરવાના છે એટલે એસીમાં નવ ઉમેરીશું તો આપણને નેવ્યાસી જવાબ મળે છે હવે કીટ્ટુના ઘર પરથી કૂદકા મારવા અને ડગલા ભરવા એ રીતથી આપણે ગણી જોઈએ તો અહીંયા તેત્રીસ છે તો તેત્રીસમાં આપણે છપ્પન ઉમેરવા છે એટલે કે તેત્રીસમાં પચાસ અને છ ઉમેરવાના છે પચાસ એટલે પાંચ કૂદકા અને છ ડગલા તો તેત્રીસમાં એક કૂદકો મારીશું તો આપણને એમાં દસ ઉમેરાય છે એટલે કે આપણને તેતાલીસ મળે છે બીજો કૂદકો ઉપર મારીશું તો આપણને ત્રેપન મળે છે જો ત્રીજો કૂદકો ઉપર મારી તો ત્રેસઠ ચોથો કૂદકો ઉપર જઈશું તો તોતેર અને પાંચમા કૂદકાએ આપણને મળશે ત્યાસી હવે ત્યાસીમાં બીજા આપણે છ ડગલા જમણી તરફ ખસવાનું છે તો ત્યાંશી તો એમાં છ ડગલા જમણી તરફ એટલે ત્યાંશી તો ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાશી અઠ્યાસી અને નેવ્યાસી જોયું ને તો આપણને આવી રીતે નેવ્યાસી જવાબ મળે છે ચાલો આપણે એક બીજું ઉદાહરણ જોઈએ પેજ નંબર ચોત્રીસ ઉપર તો ત્યાં સાડત્રીસ લાલ કલરની માછલીઓ છે અને બાવીસ લીલા કલરની માછલીઓ છે તો આ બંને અલગ અલગ કલરની માછલીઓ છે તો બંને ભેગી થઈને કેટલી થાય તે આપણે નક્કી કરીએ સૌપ્રથમ પ્રથમ આ સાડત્રીસ છે તો તેના બે ભાગ પાડી દઈશું ત્રીસ અને સાત હવે બાવીસ ના બે ભાગ પાડી દઈશું તો વીસ અને બે એટલે કે બાવીસ હવે આપણે બીજા નંબરમાં શું કરીશું ત્રીસ અને વીસ આ બંનેનો સરવાળ કરવાનો છે એટલે કે ત્રીસમાં વીસ ઉમેરવાના છે ત્રીસ માં વીસ ઉમેરીશું તો આપણને શું મળશે પચાસ પછી સાત અને બે બાકી રહ્યા છે તો સાતમાં બે ઉમેરો આપણને મળે છે કઈ સંખ્યા મળે છે તો ઓગણસાહીઠ જવાબ મળે છે તો આપણે લખીશું ઓગણસાહીઠ હવે આ જ વસ્તુ આપણે જો કીટ્ટુના ઘર પરથી જે કૂદકા મારવા અને ડગલા ભરવા તે પદ્ધતિથી આપણે જોઈએ તો સાડત્રીસ છે તો સાડત્રીસમાં આપણે બાવીસ ઉમેરવા છે હવે સાડત્રીસમાં બાવીસ ઉમેરવાના છે એટલે આપણે શું કરવું પડશે તો બે કૂદકા મારવાના છે અને બે ડગલા જમણી તરફ ખસવાના છે તો સાડત્રીસ છે તો સાડત્રીસમાં બે કૂદકા ઉપર જઈશું એટલે સત્તાવન મળે છે હવે આ સત્તાવન મળી ગયા છે હવે શું કરવાનું છે તો હવે આગળ આપણે બે ડગલા જમણી તરફ ખસવાનું છે તો સત્તાવન એમાં બે ડગલા જમણી તરફ એટલે અઠ્ઠાવન અને ઓગણસાહીઠ તો આપણને એ રીતે પણ આ ઓગણસાઠ જવાબ મળે છે તો આપણે હવે પછીના તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર ચોત્રીસ અને પાંત્રીસ ઉપર બીજા ઉદાહરણો આપેલા છે તે તમારે જાતે જવાબ મેળવવાના છે અને તમારે નોટબુકમાં લખવાના છે તો આ રીતે આપણો જે સરવાળો છે તે સહેલો બને છે હવે આપણે એક રમત રમીશું અને તે રમતનું નામ છે કેરી અને મરચાંની રમત જે તમારા પાઠ્યપુસ્તકના ચોત્રીસ નંબર અને પાંત્રીસ નંબરના પેજની કિનારી પર છાપેલી છે તો તેના થોડાક નિયમો છે અને તેના માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તે આપણે જાણી લઈએ આ રમત રમવા માટે બે વ્યક્તિ જોઈશે એટલે કે બે બાળકો આ રમત રમી શકશે અને તેના માટે આપણે બે રમતના પાસા જોઈએ હવે આ રમતના પાસા તમારી જોડે તૈયાર ના હોય તો તમે લાકડામાંથી અથવા કાગળમાંથી સપાટ પાસો પણ તમે બનાવી શકો અને તેના પરથી આપણે બે સંખ્યાનો સરવાળો કરવાનો છે ઉમેરવાનો છે અને એમ કરતાં આપણે રમત આગળ વધારીશું હવે તેના માટે આપણે બીજા બે બટન જોઈએ કેમ કે આમાં બે વ્યક્તિ રમે છે બે બાળકો રમવાના છે તો તેના માટે અલગ અલગ રંગના બટન જોઈશે અને આપણે આ રમત જે છે તે રમત આ તકની કિનારી પર દોરેલું છે તેમાં ઘરથી સ્ટાર્ટ થશે અને રમતનો પાસો એક જ વ્યક્તિ છે તે એક સાથે બે પાસા ફેંકશે અને બે પાસા ફેંકશે અને તેમાં જે સંખ્યા મળશે એ બે સંખ્યાનો સરવાળો કરી અને તેને ઉમેરવાના થશે પણ તેમાં એક બીજી શરત છે કે જે અહીંયા જુઓ તો અહીંયા કેરી દોરેલી છે અને એક સંખ્યાના સ્થાનમાં મરચું દોરેલું છે તો કેરી દોરેલી છે તે સ્થાન પર જો તમારું બટન મૂકવાનું થાય તો તેની અંદર એક સંખ્યા લખેલી છે અને તેમાં ઉમેરવાના છે સરવાળાનું ચિહ્ન દોરેલું છે તમે જુઓ તો ત્યાં આપણે ઉમેરી અને આગળ વધીશું પણ જો તમે રમત રમો છો અને તમારું બટનનું છે તે મરચાંના સ્થાન પર આવે છે ત્યારે તમારે ત્યાંથી જે સંખ્યા લખેલી છે એ સંખ્યામાં બાદ બાકી કરવાની છે એટલે એટલા ડગલા તમારે પાછા વળવાનું છે તો આ રમત પરથી તમને બીજી કોઈ રમત યાદ આવે છે હા તમે ઘણી રમ્યા પણ હશો તો તે છે સાપ સીડીની રમત સાપ સીડીમાં સાપ હોય છે અને સીડી હોય છે તો રમવી છે ને તમારે રમત તો ચાલો તમે પણ તૈયાર થઈ જાઓ તેના માટે અમે અહીંયા તમને એકવાર રમત રમીને બતાવીએ છીએ એ રીતે તમારે આખી રમત આગળ વધારવાની છે અહીં જોયો તો આપણે અહીંયા બે પાસા ફેંક્યા છે તેમાં આપણને છ અને બે સરવાળો કરવાનો છે એટલે છ અને બે તો કેટલો જવાબ મળશે આઠ તો એક વ્યક્તિ છે તે આઠ નંબરના સ્થાન પર બટન પોતાનું ગોઠવશે હવે બીજા નંબરનો બાળકનો વારો આવે છે તે આવી રીતે પાસા ફેંકે છે તો અહીં તમે જુઓ તો અહીં એક પાસામાં ચાર સંખ્યા છે અને બીજા પાસામાં ત્રણ સંખ્યા છે એટલે આ બે સંખ્યાનો સરવાળો કરીશું તો ચાર અને ત્રણ એટલે સાતમું સ્થાન મળે છે આપણને સાતમી સંખ્યા મળે છે તો બીજા નંબરનો વ્યક્તિ છે તેનું બટન સાત ઉપર ગોઠવશે હવે પહેલા નંબરના વ્યક્તિનો ફરી આવે છે તે પાસો ફેંકે છે અહીં જુઓ એક પાસામાં છ છે અને બીજામાં ત્રણ છે તો છ અને ત્રણ આ બે સંખ્યાનો સરવાળો કરવાનો છે તો છ ને ત્રણ કેટલા થાય બોલો તો છ અને ત્રણ થશે નવ તો અત્યારે તે આઠ પર છે તો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર ઉપર જશે તો સત્તર ઉપર જુઓ શું આવ્યું છે તો સત્તર ઉપર શું દોરેલું છે મરચું દોરેલું છે અહીં મરચામાં કઈ કઈ સંખ્યા લખેલી છે સત્તર ઓછા સાત સત્તરમાંથી સાત બાદ કરવા છે તો આપણને કઈ સંખ્યા મળશે તો દસ મળશે તો આ વ્યક્તિ છે તે પોતાનું બટન ફરી દસ ઉપર લાવી દેશે હવે વારો આવ્યો છે લીલા બટન વાળા બાળકનો તે પાસો ફેંકે છે ત્યારે તેને ફક્ત બે જ આવે છે એટલે જે લાલ બટન વાળો બાળક છે તે ખુશ થઈ જાય છે ઓહ તારે તો ફક્ત બે જ આવ્યા પણ ધીરજ રાખો પેલો કહે છે કે તું ધીરજ રાખ અને આ લીલા બટનવાળો છે તે બે પાસા બે કૂદકા આગળ જાય છે એટલે કે ત્યારે જવાબ આવે છે નવ અને નવ આવે છે ત્યાં જુઓ તમે તો ત્યાં છે કેરી અને કેરીમાં શું છે તો નવ છે અને વધતા દસ લખેલા છે એટલે ત્યાં જો તેને આગળ વધવાનું છે એટલે કે નવ અને દસ તો તે તો ઓગણીસ પર પહોંચી ગયો તો આ જ રીતે તમે પણ આ રમત રમી શકશો તમે તમારા ભાઈ બહેન જોડે તમારા મમ્મી પપ્પા જોડે પણ તમે આ રમત રમી શકશો તેના માટે તમારે ફક્ત બે પાસા જોઈશે અને લાલ લીલો બટન અથવા તો એની જગ્યા પર તમે કોઈપણ વસ્તુ મૂકી શકો તમે કુકરી પણ મૂકી શકો બરાબર તો આ રીતે આપણે આ રમત રમીશું અને સાથે સાથે આપણે ઉમેરવા અને બાદ કરવા તેનો પણ આપણે મહાવરો કરીશું અને રમત રમવાની મજા લઈશું તો ચાલો તમે જો આ રમત રમી અને તેમાં જો તમને મજા આવી હોય તો આપણે એક નાનકડી રમત બીજી રમી રહીએ ચપટી અને તાલી આ અવાજ તમારે સાંભળવાના છે બરાબર અને તેના પરથી કઈ સંખ્યા બને છે તે આપણે નક્કી કરીશું તો જો અહીંયા એક ચપટી આ ચપટી વાગે છે એટલે એક છે અને તાલી વાગે છે તો દસ છે એટલે ધારો કે મેં ત્રણ ચપટી વગાડી તો ત્રણ સમજવાના છે અને જો મેં આમ ચાર તાલી પાડી છે તો ત્યાં ચાલીસ અને ત્રણ તો તેતાલીસ મળે છે બરાબર તો ચાર તાલીના ચાલીસ ત્રણ ચપટીના ત્રણ બરાબર તેતાલીસ સંખ્યા આપણને મળે છે હવે હું અહીંયાથી તાલી અને ચપટી વગાડીશ એ તમારે અવાજ ગણવાના છે બરાબર એ અવાજ પરથી તમારે કહેવાનું છે કે અહીંયા કઈ સંખ્યા બની હશે બરાબર બોલો જો મેં કેટલી તાલી પાડી હતી બરાબર છે તો બે તાળી પાડી છે ચપટી કેટલી વગાડી હતી મેં બરાબર છે તમે કહો છો બરાબર છે તો આપણે ચાર ચપટી આપણે વગાડી હતી તો ચાર ચપટીના અવાજ થયા હતા બોલો બે તાળી એકતાળી એટલે દસ તો બે તાળી અને એક ચપટી બરાબર એક તો ચાર ચપટી બરાબર ચાર એટલે વીસ ને ચાર તો અહિયાં બે તાળી અને ચાર ચપટી બરાબર ચોવીસ સંખ્યા મળે તો ફરી હું અહીંયાથી અમુક તાળીના અવાજ અને અમુક ચપટીના અવાજ કરીશ એ તમારે તમારે ધ્યાનથી સાંભળવાના છે છે અને આ કઈ સંખ્યા તે નક્કી કરવાની છે બોલો જો એ કેટલી તાળી પાડી છે તો આપણે ત્રણ તાળી પાડી અને ચપટી કેટલી વગાડી તો બે ચપટી વગાડી તો ત્રણ તાળીના ત્રીસ અને બે ચપટીના બે તો આપણને બત્રીસ મળે છે ફરીથી હું અહીંથી તાળી અને ચપટી વગાડીશ એ તમારે સાંભળવાના છે કેટલી તાળી પાડી છે તો ચાર તાળી તો ચાર તાળી એટલે ચાલીસ અને ત્રણ ચપટી ચાલીસ અને ત્રણ તો તેતાળીસ તો આ જ રીતે તમે પણ તાળી વગાડો છો ચપટી વગાડો છો અને પછી તમારા મિત્રને કહી શકો છો કે મેં આ તાળી વગાડી છે ચપટી વગાડી છે એના પરથી કઈ સંખ્યા બને એ તમે કહો આ રીતે તમે વારા પરથી તમારા મિત્ર જોડે તમારી મમ્મી જોડે આ રીતે રમત રમી શકો છો અને સંખ્યાની ગમત કરી શકો છો તો મિત્રો આજે આપણે આ એપિસોડમાં કીટ્ટુના ઘર પરથી તેને ખોરાક શોધવામાં મદદ કરી તે શીખ્યા પછી આપણે જુદા જુદા પગથિયાં તેના પરથી આપણે ઉમેરવા અને બાદ કરવા એ શીખ્યા અને આપણે કેરી અને મરચાંની એ પાસા નાખીને આપણે રમત શીખ્યા ને બરાબર તો આ રમત રમવાની પણ આપણને આજે મજા આવી અને છેલ્લે આજે આપણે એક ટાળી અને ચપટી વગાડી અને સંખ્યા બનાવતા શીખ્યા તો આજે મેં તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર જે દાખલા ગણવા આપ્યા છે તે તમે નોટબુકમાં ગણજો પુસ્તકમાં લખજો અને આપણે જે રમતો શીખ્યા છીએ તે રમતો તમારા ભાઈબહેન જોડે તમારા મમ્મી પપ્પા જોડે રમજો હવે ફરી પાછા આપણે આવતા કુશળમાં મળીશું